હેલો એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીએલ ઓનલાઈન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં દરેકનું સ્વાગત છે અમે મોડ્યુલ નંબર સાતને આવરી લઈએ છીએ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ બેની ઝાંખી વિશે શીખી રહ્યા છીએ છેલ્લા ક્લાસમાં અમે આ સપાટીના મોડેલો અને તેમના નિર્માણ ખાસ કરીને કેડ સોફ્ટવેર વિશે થોડો વિચાર કરવાનો પ્રયાસ કરીએ છીએ જે સપાટી બનાવવાની બે મૂળભૂત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે પ્રથમ વ્યક્તિ વળાંકના નિર્માણથી શરૂ થાય છે જેમાંથી ત્રણ ડી સપાટી પછી અથવા મેશળ આખા ભાગમાં અધીરા થઈ બીજો એક સપાટીના ધ્રુવો અને નિયંત્રણ બિંદુઓની હેરફેર સાથે સપાટી ની સીધી રચના છે અને એક ગણતરીત્મક ફાયદો જ્યારે લોકો આ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવાનો શરૂ કરે છે અથવા પેકેજોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે બીજી પદ્ધતિ સૌથી શક્તિશાળી છે કારણ કે તમે અલગ અલગ પોઈન્ટ ધરાવતા હશો અને તમે વિવિધ પ્રકારના વળાંકોનો ઉપયોગ કરીને સપાટી બનાવવાનો પ્રયાસ કરો જેના દ્વારા અને જે વસ્તુ આપણે છેલ્લા ક્લાસમાં જોવાની કોશિશ કરીએ છીએ તે હતું જો તે પ્લેન સપાટી હોય છે જો તમારા બધા ડેટા પોઈન્ટ એક જ પ્લેન પર પડે છે સૌથી સહેલી રીત આ બિંદુઓ પર લાઇન બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને સમાંતર અન્ય રેખાઓ ડ્રોઈંગનો પ્રયાસ કરી રહી છે આ રીતે કોઈ ખરેખર સપાટી બનાવી શકે છે અને જો આપણે તેને પેરામેટ્રિક ફોર્મ માંગ લખી રહ્યા છીએ તેથી તમારા કમ્પ્યુટર સોફ્ટવેરના પાછળના અંતની પૃષ્ઠભૂમિ ખરેખર તે રીતે કાર્ય કરે છે તે અલગ અલગ પોઈન્ટ પસંદ કરે છે તેને ઇન્ટરપોલેટ કરવાનો પ્રયાસ કરે છે અને સપાટીઓનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે અને પેરામેટ્રિક સ્વરૂપે જો તમારી પાસે બિંદુ પી શૂન્ય પી એક અને પી કોઈ નવા બિંદુ હોય તો કદાચ કોઈ તમારા પી કોઈ મુદ્દો પી એક ને પી શૂન્ય સાથે ભિન્નતાની દ્રષ્ટિએ બનાવી શકે છે અને પી દિફન્સિંગ જે માંગવામાં આવ્યા હતા તે મુજબ સંદર્ભ બિંદુ એન માંગવામાં આવશે બીજો મુદ્દો પૃષ્ઠેક છે તેથી અમે હંમેશા પ્લેન સપાટી બનાવી શકીએ છીએ જે આ ત્રણ બિંદુઓ પસાર થઈ રહ્યું છે ચાર પોઈન્ટ વધારાની માહિતી છે પરંતુ ત્રણ બિંદુઓ વિમાન પસાર કરવા માટે પૂરતા પાસા છે અને સપાટીની સામાન્ય બાબત જરૂરી નથી કે આ ત્રણેય મુદ્દાઓ એક વિમાન અથવા વાય સમતલ પર હશે પરંતુ તે જુદા જુદા પ્લેન પર હોઈ શકે છે આ એક વાય વિવિધ પ્રકારના સ્થાનો દ્વારા આપણે પ્લેન પસાર કરી શકીએ છીએ અને જ્યારે તમે તેને બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે સપાટી સામાન્ય તમારા પી ના સંદર્ભમાં આપવામાં આવશે પી એક લડાયેલા પોઈન્ટ ક્રોસ ઉત્પાદ પી સાથે પૃષ્ઠ અને તેમના ધોરણો સાથે આપવામાં આવશે કમ્પ્યુટર સ્તરે તે શું કરે છે જ્યારે તમે આ બિંદુને પસંદ કરવા જેવા સોફ્ટવેર પર ક્લિક કરી રહ્યા છો ત્યારે તે બિંદુ બીજા બિંદુ તે આ બિંદુઓ અને તમારું સોફ્ટવેર આ ઇન્ટરપોલેશનનો પ્રયાસ કરે છે તે બિંદુઓ વચ્ચે આ ઇન્ટરપોલેશન કરવાનો પ્રયાસ કરો આ સપાટી સમતલ સપાટી હોઈ શકે છે અથવા તે વક્ર સપાટ કન્સ્ટ્રક્શન વળાંકવાળી સપાટી હોઈ શકે છે તમારા પ્લેનની સપાટીની તુલનામાં થોડી વધુ જટિલ અને મુશ્કેલ છે અને જ્યારે આપણે આ વક્ર સપાટીના પરસ્પર સંકલન વિશે શીખીશું વધારાની વિભાવનાઓ જેમ કે બેઝિયર વળાંકો કોણ સપાટી અને અન્ય વસ્તુઓ આવે છે જો તે પ્લેનની સપાટી હોય તો તે ખૂબ સીધો આગળનો અભિગમ છે સપાટી બનાવવાની બીજી રીત તે સ્થાનિક રીતે લાગે છે કે પ્લેન સપાટીઓ રૂલ સપાટી કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલુ લઈએ કે મારી પાસે ત્રી ડાયમેન્શન જગ્યામાં થોડો વળાંક છે એ જ રીતે મારી પાસે બીજો વળાંક છે આ વળાંક સમાંતર હોઈ શકે છે તે એકબીજા સાથે સરભર થઈ શકે છે તેમજ કિસ્સામાં સૌથી સહેલી વસ્તુ જે કોઈ કરી શકે તે દરેક બિંદુમાં જોડાય છે અને દરેક બિંદુ કદાચ આ બિંદુઓ પસંદ કરો તેને લાઈન દ્વારા જોડો એ જ રીતે અન્ય બિંદુ પસંદ કરો તેને લાઇન દ્વારા જોડાવો તે જ રીતે અન્ય બિંદુ પસંદ કરો જે તેને લાઈન દ્વારા જોડે છે અને તેથી જો આપણે એવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ કે જેને આપણે રૂલ સપાટી કહીએ છીએ આ વળાંક પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આપણી પાસે એક સીધી લાઈન હોઈ શકે છે અન્ય એક વળાંક છે અને અમે નક્કી કર્યું છે કે આ આખી સીધી લાઈનને એન સમાન ભાગોમાં વિભાજીત કરો એ જ રીતે અન્ય વળાંક પણ આપણે તેને એન સમાન સંખ્યામાં ભાગોમાં વહેંચવા જઈ રહ્યા છીએ પછી આ દરેક વસ્તુઓમાં જોડાઓ જે શાસનની સપાટીને જોવા માટે સીમિત્રિત રજૂ કરે છે અને જ્યારે તમે આ નિયમ સપાટીઓ કરી રહ્યા છો ત્યારે આ હંમેશા સીધી રેખાઓ હોય છે આપણી પાસે જે નિયમ છે એક રૂડ સપાટી બે અવકાશ વળાંકો અથવા રેલ્સને જોડવાથી ઉત્પન્ન થાય છે તે રેલની ટ્રેન જેવી છે જે તમારી પાસે છે તે સીધી લાઇન શાસક અથવા જનરેટર છે જો બે સ્પેસ એફનાયુ દ્વારા સૂચવવામાં આવે છે અને નું જી પેરામેટ્રિક વિવિધતા છે તમે આ ડાયમેન્શન યુ ને સમયના ફંક્શન તરીકે પણ વિચારી શકો છો સમય સાથે તે બિંદુનું સ્થાન એક સ્થાનથી બીજા સ્થાન તરફ આગળ વધી રહ્યું છે વળાંક સાથે અથવા કદાચ તમે કનિક વ્યાખ્યાયિત કરી રહ્યા છો જેમ કે તેને વક્ર સપાટીની જેમ ચોક્કસ સપાટી સાથે જવું પડે છે કદાચ તે એક ફિલ્ડમાં રોલિંગ થઈ શકે છે તે લંબગોળ પર રોલિંગ કરી શકે છે અને તેથી ચાલુ તેથી પેરામેટ્રિક વિવિધતાયું છે અને તે પેરામેટ્રિક વિવિધતા પર આપણે વળાંક જેવા કનિક વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ તે સાથે જાય છે વિશિષ્ટ દિશા અને અન્ય વળાંક યુનોજી છે પછી પેરામેટ્રિક સમીકરણ તે કમ્પ્યુટરના પાછલા અંતે તે છે તમે તે કોઈ બિંદુ બનાવો જેમ કે કેટલાક કાર્યો તરીકે એક ઓછા ન હોય ગુણ્યા યુ ના જી દ્વારા ગુણાકાર કરવાથી તમે ખરેખર કમિક જેટલું અંતર જોવા માંગો છો જો આપણે એ ન્યુ ના સંદર્ભમાં અપૂર્ણાંક રજૂ કરીએ તો યુ અને જી વચ્ચેનું અંતર કેટલું દૂર છે આ બાજુ પચાસ ટકા બાકી પચાસ ટકા તે બાજુ અથવા ચાલીસ ટકા આ બાજુ સાહીઠ ટકા તે પ્રકારનું ભારણ આપણે આ બે વળાંકોને એક લાઇનમાં જોડીને ખરેખર મેપ કરવા માટે લાગુ કરીશું અને એક શાસિત સપાટી બાંધવાનો પ્રયાસ કરીશું આ પાછળનો આખો ઉદ્દેશ તે આ રીતે જાય છે તમે રેખાઓ પસંદ કરો છો તમે આ વળાંકોમાંથી પસાર થતી સપાટીનું સરળતાથી નિર્માણ કરવાનો પ્રયાસ કરો અથવા ઉદાહરણ તરીકે અમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર અત્યારે આપણી પાસે તે ચોક્કસ આકારનો વળાંક હોઈ શકે છે અને કદાચ આધાર પર એક વધુ લાઇન છે ચાલો આપણે આ ધ્યાનમાં લઈએ ધાર કહેવું છે હવે હું ખરેખર તે માંગ બે ડાયમેન્શન સ્તર સપાટી મૂકવા માંગુ છું પછી કમ્પ્યુટર કેવી રીતે સૌથી સહેલી રીતે તે આ ડેટા પોઈન્ટ ને પિક્સેલ સ્તરે પસંદ કરે છે ઇન્ટરપોલિટ કરવાનો પ્રયાસ કરો કે હું ખરેખર આ ડેટા પોઈન્ટમાં કેવી રીતે જોડાઈ શકું તે ડેટા પોઈન્ટ તેથી લાઇન દ્વારા તે તેને બનાવે છે અને તેને ખાસ પ્રકારના રંગો દ્વારા ભરે છે તે જ વસ્તુ ત્યારે થાય છે જ્યારે તમે ઓટોમોબાઈલ અથવા કદાચ કોઈ પણ પ્રકારની સપાટી બનાવવા જઈ રહ્યા છો ત્યારે વિઝ્યુઅલ સ્તરે આપણે વળાંક અથવા સપાટીને તે રીતે પસાર કરવી પડશે પરંતુ તમે તે મશીનને કેવી રીતે શીખવી શકશો વળાંક ટૂલ બીટની તે રીતે પસાર થવો જોઈએ જ્યારે તમે મશીનિંગ હશો ત્યારે તે પ્રકારની સપાટી સાથે જવું પડશે જો ભૌમિતિક સંબંધ હોવો જોઈએ આપણે તેને આ મશીનો અથવા તે કમ્પ્યુટરને શીખવું પડશે અને કોઈ પણ સપાટી મોડેલનો સંપૂર્ણ ઉદ્દેશ છે સપાટીના નિર્માણની દ્રષ્ટિએ વ્યક્તિ શું મેળવી શકે છે આપણી પાસે થ્રી ડાયમેન્શન સ્પેસ માંગ જે છે તેના આધારે આપણે સપાટીના નિર્માણની સ્થિતિમાં આ રેખાઓ દ્વારા જોડીશું અને તે પ્રકારની સપાટીઓ જેને આપણે શાસન સપાટીઓ કહીએ છીએ તેથી આપણે બાંધવા માંગીએ છીએ તેના આધારે વ્યક્તિ પાસે લિનિયર ઇન્ટરપોલેશન હોઈ શકે છે વિશિષ્ટ દિશાઓ બનાવીને અથવા આગળ વધીને સૌથી સરળ રસ્તો આ લાઇનને બંને બાજુએ સમાન સંખ્યામાં વિભાજીત કરે છે અને એક વિશિષ્ટ ટેરો દિશા બતાવી અને તે સપાટીઓ સાથે ઉચ્ચ કરવાનો પ્રયાસ કરો જો આપણે કરી રહ્યા છીએ કે આપણે કહીએ છીએ કે નિયમ સપાટીઓના કિસ્સામાં લોફ્ટેડ સપાટીઓ જરૂરી નથી કે તમારી પાસે બંને બાજુ સમાન સંખ્યા હોય પરંતુ સામાન્ય રીતે લોફ્ટેડ સપાટી માટે તમે તેને આ વળાંકની બંને બાજુએ સમાન સંખ્યા વિભાજીત કરો અને સીધી રેખાઓ દ્વારા લોફ્ટેડ સપાટી તમારી શાસન સપાટીનું વિશિષ્ટ સ્વરૂપ એ આ લોફ્ટેડ સપાટીઓને જોવાની રીત ઉદાહરણ તરીકે આપણી પાસે એક ચોક્કસ વળાંક છે એક બાજુ પર બંધ વળાંક છે આપણી પાસે બીજો એક પ્રકારનો બંધ વળાંક પણ છે હવે એક લાઇન છે કરોડરજ્જુનો વળાંક જે આપણે કહીએ છીએ તે આ એક છે હવે જો હું ખરેખર આ વળાંકને તે કરોડરજ્જુ સાથે ખસેડું છું જે પણ સપાટી બનાવે છે તે થાય છે તે છે જેને આપણે લોફટેડ સપાટી પણ કહીએ છીએ આ વળાંક તે પેરામેટ્રિક વળાંક છે કારણ કે તે બિંદુથી તે બિંદુ તરફ આગળ વધી રહ્યું છે તે વળાંકનો આકાર ભિન્ન હોઈ શકે છે એટલે કે આપણે તેને પેરામેટ્રિક તરીકે કેમ કહીએ છીએ શરૂઆતમાં પોઈન્ટ એ કહી રહ્યા છીએ તે બિંદુ પર સર્ક્યુલર ફોર્મેટમાં હોઈ શકે છે બી તે લંબોળ હોઈ શકે છે બિંદુ પર આકાર સી તે તારા જેવા કનિક હોઈ શકે છે જે પ્રકારના ફોર્મ અને તેથી ચાલુ તેથી અમે કરોડરજ્જુ વળાંક સાથે પ્રકારના પેરામેટ્રિક વળાંક ને આગળ વધી રહ્યા છીએ પછી પણ આપણે કોઈ ચોક્કસ પ્રકારની સપાટી મેળવવાની સ્થિતિ હોય શું તે પ્રકારની સપાટીઓ જેને આપણે લોફ્ટેડ સપાટીઓ કહીએ છીએ ઉદાહરણ તરીકે જો મારી પાસે સર્કલ છે ચોક્કસ ધરીની આસપાસ જો હું આગળ વધી રહ્યો છું તો કદાચ મને ચાવવું પડશે સપાટીઓ જોવાની બીજી રીત ફરતી સપાટીઓ ઉદાહરણ તરીકે જો મારી પાસે કેટલા કાર્બિટરી વળાંક છે અને એક્સિસ વિશે જો હું તેને ત્રણ સાઠ ડિગ્રી દ્વારા વાંચવા જઈશ કદાચ હું એક ચોક્કસ આકાર મેળવીશ તેથી ફરતી સપાટી પેદા થઈ ગઈ સ્પેસ પરિભ્રમણની ધરીની આસપાસ જાય છે આ તે એક્સિસ છે જે એક વળાંક છે જ્યારે આપણે આ સોફ્ટવેર પેકેજ વિશે શીખવા જઈ રહ્યા છીએ અક્ષને વ્યાખ્યાયિત વળાંકને વ્યાખ્યાયિત કરવા જેવી કેટલીક બાબતો આવી પ્રકારની ફરતી સપાટી બનાવવા માટે મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને અમારી પાસે ની કેટલીક પેરામેટ્રિક વિવિધતા છે યુની દ્રષ્ટિએ કોસ્ટ ફંક્શન્સ સાઈન ફંક્શન્સના સંદર્ભમાં જો હું સર્કલ તરીકે ફરવા જઈ રહ્યો છું એક ચોક્કસ ઝેડ દિશા સાથે આપણને ઓબ્જેક્ટ મળશે જેને આપણે પરિક્રમણ સપાટીઓ કહીએ છીએ આ હંમેશા એકસિસીમેટ્રિક સપાટી હોય છે અને તે સાદા વાયર ફોર્મ ને ફેરવીને ઉત્પન્ન કરી શકાય છે સામાન્ય રીતે અમે સકારાત્મક પરિભ્રમણને વ્યાખ્યાયિત કરીએ છીએ ઘડિયાળની જેમ કંઈક દિશામાં આપણે વસ્તુઓને ફેરવાનો પ્રયાસ કરીશું અન્ય સપાટીને ટેબ્યુલેટેડ સિલિન્ડર સપાટી કહેવામાં આવે છે તે કિસ્સામાં આપણી પાસે એક વિશિષ્ટ વળાંક છે જો હું તેને ખાસ દિશામાં ખેંચી રહ્યો છું તે સપાટી બનાવે છે તે પ્રકારની વસ્તુઓ જેને આપણે આ ટેબ્યુલેટેડ સપાટી અને કહીએ છીએ ખાસ કરીને એક સોફ્ટવેર જેવી બાજુનું કામ જે આપણે આગલા વર્ગોમાં શીખીશું એક આદેશ છે કે જે આદેશનો ઉપયોગ કરીને એકદમ એક્સ્ટ્રુટ અથવા ઉત્તેજના આપે છે એકવાર તમે વળાંક ડ્રો કરવું છો પછી તમે ખરેખર વસ્તુ બનાવવા માટે બાજુની દિશામાં તેને ફેરવી શકો છો આપણે આવી પ્રકારની સપાટીઓનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આ સપાટીઓને રજૂ કરવાની કોઈ વધુ સારી રીત છે ઘણી એપ્લિકેશનોમાં જો તમે જોઈ રહ્યા હો તો કમ્પ્યુટર દ્રષ્ટિની જેમ કે આ ત્રી ડાયમેન્શનિંગ મોડેલો બનાવવા અને તેથી વધુ અથવા તબીબી ઇમેજિંગ કદાચ તમારી પાસે તબીબી ઇમેજિંગ વસ્તુ હોઈ શકે છે અને તમે જુદા જુદા મંતવ્યોથી ત્રી ડાયમેન્શન ચિત્રો બનાવવા માંગો છો મનુષ્ય દ્વારા ખરેખર ત્રણ ડી જેવા કનિક બનાવવા માટે જટિલ તબીબી છબીઓની કલ્પના કરવી શક્ય નથી આપણે તેને કમ્પ્યુટર પર કદાચ શીખવવું પડશે અથવા ઓછામાં ઓછું એક સોફ્ટવેરનો ઉપયોગ કરવો જે ખરેખર આ વિવિધ મંતવ્યો વાંચી શકે છે તે સપાટી બનાવવા માટે નકશા કરવાનો પ્રયાસ કરો અને બેકેન્ડ શું થાય છે તે તમે કેટલાક મેથેમેટિકલ કાર્યો લાદવામાં આવે છે જે આ ડેટા પોઈન્ટમાંથી પસાર થાય છે કારણ કે આપણે રંગો જેવા પિક્સલ્સની દ્રષ્ટિએ અલગ ડેટા પોઈન્ટ બનાવ્યા છે લાલ વાદળી લીલો અથવા કદાચ સફેદ અને કાળાગ્રે ગ્રેસ્કેલ પ્રકારની છબીઓ અને તેથી વધુ તેથી આપણી પાસે ત્યાં કલર કોન્ટ્રાસ્ટ છે અમે કેટલાક કાર્યો પસાર કરવાની સપાટીઓ તેના દ્વારા વસ્તુ બનાવવા માટે કંઈક બનાવવાનો પ્રયાસ કરીશું ઉદાહરણ તરીકે એ સ્કેનની જેમ તબીબી ઇમેજ નિર્માણ માટે સોફ્ટવેર ખરેખર ત્રણ ઇમેજો તેથી કેવી રીતે બનાવે છે તબીબી ઇમેજ નિર્માણ સપાટી ડેટા ફક્ત ડેટા પોઈન્ટના સેટમાં ઉપલબ્ધ છે અને આપણે શું છીએ રસ ધરાવતા તમામ સમય તે ત્રણ ડી ઇમેજ અને ખાસ કરીને નિર્માણ કરી રહ્યા છે આમાંથી મોટાભાગના સોફ્ટવેર જેવા મૂળભૂત સિદ્ધાંતો પર કામ કરે છે કદાચ હર્મિટ બિક બિગ સપાટ કન્સ્ટ્રક્શન પ્રોસેસર અથવા બજાજ સપાટીઓ બીસ પલાઇન સપાટીની સપાટીઓ છે કું સપાટીઓ જે લોકપ્રિય છે અથવા ગોર્ડન સપાટીઓ સપાટીઓ સાથે અચાનક તીક્ષ્ણ સપાટીઓની આસપાસની જેમ કંગિક જેમ કે ફિલ્ટ સપાટીઓ જેવી વસ્તુ ઓફસેટ સપાટીઓ નામની આ સામગ્રીને કાપી નાખે છે હવે આપણે શીખીશું આપણને આ સપાટ કન્સ્ટ્રક્શન પ્રક્રિયા પગલા દ્વારા કેટલાક વિચાર આવશે સૌ પ્રથમ માંગ આપણે વળાંક વળાંકવાળા કંઈક વ્યાખ્યાયિત કરવું પડશે જે હંમેશા એક ડાયમેન્શન રજૂઆત છે તમારી પાસે એક્સ હોઈ શકે છે એવું વાઈ ના એક્સ ના ફંક્શન તરીકે પેરામેટ્રિક વિવિધતા વાય હોઈ શકે છે જેવું જેડના કાર્ય તરીકે એવું હોઈ શકે છે જો તે સ્પાઇરલ જેવી કનિક ધારે છે તમારી પાસે આરથીટાઇપી ચાય પ્રકારના સંયોજક છે જે એક જ ડાયમેન્શન દ્વારા જોડાયેલા હોઈ શકે છે તે જ રીતે તમારી પાસે કોઈ બિંદુ એક સ્વાઈજેડ છે જ્યાં તમારી પાસે માહિતી છે કદાચ કોઈ તેના દ્વારા વળાંક પસાર કરી શકે છે અને તે પેરામેટ્રિક વિવિધતા આપણે જે કહી રહ્યા છીએ તેયું નો સંદર્ભ લઈએ ઉદાહરણ તરીકે જો તે સર્કલ છે કોસ યુ સાઇન યુ તમારા વર્તુળને વ્યાખ્યાયિત કરે છે આ તમે એક ખાસ ઉદાહરણ કેસમાંથીટા કોણીય કોઓર્ડિનેટ હોઈ શકે છે અને કારણ કે એક વર્તુળ બે ડાયમેન્શન વસ્તુ છે તેથી કોઈ જેડ વિવિધતા નહીં હોય આર હવે હું સર્કલ જેવું કનિક બનાવવા માંગુ છું મારે આ ડેટા પોઈન્ટ્સમાં જોડાવાનું હતું જેનો અર્થ એ કે મારે એક બિંદુથી બીજા બિંદુ જેવું કનિક જોઈએ છે હું આગળ વધી રહ્યો છું કે સ્પર્શક ખરેખર આ બધામાં પ્રથમ જેવો દેખાય છે સિવાય કે સ્પર્શક માહિતી હું જાણતો નથી કે ચોથી વખત ચોથા નંબર હાજર ક્યાં છે તે બરાબર છે જ્યારે મને સ્પર્શક બિંદુ માહિતી સ્પર્શક માહિતી સ્પર્શક માહિતીની જરૂર હોય ત્યારે સ્પર્શક જેવી વસ્તુને રજૂ કરવા માટે હું આગામી દિશામાં ફેરવી શકું છું જે સર્કલ તરીકે સરળ રીતે યોગ્ય થઈ શકે છે અમને તે પી માહિતીની જરૂર છે અને અમને સ્પર્શક માહિતીની પણ જરૂર છે જો આપણે શા માટે સરળ વળાંક દોરવા માટે સ્થિતિ બનીશું તે ડ્રોઈંગ શીટ્સ પર વધુ જેવું છે અગાઉ આપણે સરળ ફ્રીહેન્ડ વળાંકો ડ્રો કરવુંનો પ્રયાસ કર્યો છે તે એટલા માટે છે કારણ કે અમારું દ્રશ્ય કહે છે કે આ બિંદુથી તમે તે દિશામાં જાઓ છો પરંતુ કમ્પ્યુટરને તમારે સ્પર્શક બનાવવાનું શીખવવું પડશે એકીકરણ દ્વારા આગામી તબક્કે જવું પડશે કદાચ તે યુલર એકીકરણ હોઈ શકે છે તે બાબતોમાં જોડાવો અને વળાંક બનાવો જો તે સપાટી હોય તો આપણી પાસે બે પરિમાણો હશે યુ અને વી કદાચ બે દિશામાં આપણી પાસે આ પેરામેટ્રિક વિવિધતા યુવી હશે અને સપાટી પર કોઈ પણ ડેટા પોઈન્ટ જે બે પરિમાણો દ્વારા રજૂ થાય છે યુવી વાય પણ યુવી ના ફંક્શન તરીકે યુવી ઝેડ ના કાર્ય તરીકે છે અને આપણને આંશિક વ્યુત્પન્નની જરૂર છે તે બિંદુઓ પર સ્પર્શકનું વર્ણન જેમ કે આપણે સર્કલ બિંદુ અને સ્પર્શક વિશે કેવી રીતે વાત કરી હતી જેથી હું ખરેખર વર્તુળ બનાવી શકું જો હું સપાટી પ્રથમ બિંદુ સેકન્ડ બિંદુ બનાવવા માંગુ છું તો કદાચ ત્રીજા બિંદુ ચોથા બિંદુ આ તે બિંદુઓ છે જેની પાસે એક વિવિધતા છે હંમેશા લીટીઓ દ્વારા કનેક્ટ થઈ શકે છે પરંતુ તમારે વધુ સારું વર્ણન જોઈએ છે સ્વાભાવિક રીતે તમારે વળાંક પર વધારાની માહિતીની જરૂર છે જે નીચે તરફ જવું પડશે તે રીતે વળાંક ઉપરની દિશા તરફ જવું પડે છે વળાંક ઉપર તરફ જવું પડે છે અને નીચેની દિશા પછી તમે ખરેખર માંગ સાથે જોડાવાની સ્થિતિ હશો તે રીતે આ પ્રકારના સિદ્ધાંત તમારે તેને કમ્પ્યુટરને શીખવાનું છે જેનો અર્થ એ છે કે તમારે તે સપાટીના આંશિક વિપન્નની જરૂર છે જે આપણે યુ અલ્પવિરામ વિના વર્ણન કરી રહ્યા છીએ તમે આ વિશે વિચારી શકો છો યુવી નવી કોઓર્ડિનેટ સિસ્ટમ તરીકે જેના પર તમે સપાટી પૃષ્ઠ ડ્રો કરવું જઈ રહ્યા છો ડેલ દ્વારા ડેલપી અને ડેલપી બાય ડેલ્વી તમે જાણો છો અથવા તમારે તે મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું પડશે તમારી પાસે ચાર ડેટા પોઈન્ટ હોઈ શકે છે પરંતુ આ ટેન્જન્ટ્સ તમે નકશા બનાવવા અથવા વધારાની ઇન્ટરપોલિએટેડ બનાવી શકો છો આ ચાર પોઈન્ટની વચ્ચે વધુ ત્રીસ પોઈન્ટના નિર્દેશ કરવા જઈ રહ્યા છો તેનું પ્રતિનિધિત્વ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે આ સપાટ કન્સ્ટ્રક્શનનો સંપૂર્ણ ઉદ્દેશ છે કેટલીક આવશ્યક માહિતી જે ખરેખર જાણવી જોઈએ સ્પર્શક અને નોર્મલ વિશે યુ અને વી માહિતીની રેન્જ શું છે ઉદાહરણ તરીકે તમારી સ્પેસ એક મીટરથી પાંચસો મીટર સુધી વિસ્તરી શકે છે પરંતુ જ્યારે તમે તેને કમ્પ્યુટર પર શીખવી રહ્યા છો ત્યારે મોડ્યુલો કે જ્યારે તમે વિકાસ કરવા જઈ રહ્યા છો અથવા કદાચ પૃષ્ઠભૂમિ પ્રોગ્રામ તમે હંમેશા માને શૂન્ય એક પ્રકારની કોઓર્ડિનેટ સિસ્ટમ સંકલન સિસ્ટમ જેવા કનિક માટે સામાન્ય કરો છો તમે કોઈપણ ડેટા પોઈન્ટ બનાવવા માટે એકથી પાંચ સોથી શૂન્યથી એક પ્રકારની સિસ્ટમ સુધીના મેપિંગ જેવા વધુ છે જ્યારે તમે કરો છો ત્યારે તમે મૂળભૂત રીતે સંકોચાતા હો છો સમાન સબમોડલ અથવા ફંક્શન તમે આ બધું જ સમયે કોલ કરો છો શું મારી એક મર્યાદાવાય મર્યાદા છે તેથી તે વચ્ચે વળાંક ફિટ કરો અથવા શૂન્યની વચ્ચે સપાટીને ફિટ કરો અને ફરીથી રિસ્કેલ તે એકથી પાંચસો સુધી તે આ રીતે કાર્ય કરે છે જો તે માન સર્કલ યોગ્ય હોય તો ક્યાં તો આપણે લિનિયર સંબંધોની દ્રષ્ટિએ બીજગણિત સંબંધો નો ઉપયોગ કરીશું અથવા કદાચ આપણે બહુપદી કાર્યોનો ઉપયોગ કરીશું ઉદાહરણ તરીકે યુ જેડ ના યુજેડ નો યુ નો વક્ર એક પોઈન્ટ આપણી પાસે પેરામેટ્રિક વિવિધતા છે જો હું યુમાં બહુપદી ઠીક કરવા જઈ રહ્યો છું પછી પી વળાંક પેરામેટ્રિક ફોર્મ માં છે ને યુ કે દ્વારા ગુણાકાર સી કે તરીકે લખી શકાય છે આનાથી વધુ છે આ સમેશન કે શૂન્યથી એન બરાબર છે એટલે કે સી એક તમે એક તેથી વધુ ટેન્જન્ટના આધારે તમારી પાસે કેટલા ડેટા પોઈન્ટ છે તે એક સંબંધ મેળવવાનો પ્રયત્ન કરો વજન શું હોઈ શકે છે કોઈએ સી એક સી બે માટે ઉપયોગ કરવો પડશે સી ત્રણ અને તેથી વધુ તે હોવું જોઈએ કે નહીં બિંદુ પાંચ ગુણ્યા યુ એક તે અથવા અન્ય વસ્તુઓનો એક વખત નિર્દેશ કરે છે શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે જ્યારે આપણે ફ્યુરિયર શ્રેણીનો ઉપયોગ કરીને સાઇનની દ્રષ્ટિએ કોઈ ફંક્શનને કોસાઇન પ્રકારની વસ્તુમાં વિઘટિત કરીએ છીએ ત્યારે આપણને હંમેશા એ નોટ એ એક એથી ત્રણ અને તેથી બી નોટ બી વન બીથી ત્રણ લખવામાં આવે છે તેથી અમે ચોક્કસ કરવાનો પ્રયાસ કરીએ છીએ તે ફેક્ટર શું હોવું જોઈએ એક બે અને તેથી વધુ માંગ્યું હતું અને તેથી બી માંગવામાં આવેલી માહિતી શું છે તે આ વાંચન બિંદુઓ પર વધુ સારી રીતે જોઈએ સામાન્ય રીતે સાઈન કોસિન જેવા આ ચારિયર શ્રેણી આપણે તેનો ઉપયોગ સમયાંતરે આવા કાર્યો માટે કરીએ છીએ પરંતુ આ ડેટા પોઈન્ટ તે કિસ્સામાં સમયાંતરે કાર્યોનું પાલન કરી શકશે નહીં જે અંદાજે બહુપદી વિસ્તરણ દ્વારા આ અભ્યાસક્રમોને આશરે શ્રેષ્ઠ માર્ગ આપે છે અને અમે અમુક પ્રકારના વજન મહત્તમ કરીએ છીએ જેથી આપણે કાળજીપૂર્વક સમાયોજિત કરીએ કે જે કમ્પ્યુટર દ્વારા પ્રોગ્રામ દ્વારા બધું કરે છે અને છેવટે તે આ ડેટા પોઈન્ટ સાથે સરળ વળાંક બનાવે છે એ જ રીતે જો તમે સપાટી બનાવવા જઈ રહ્યા છો આ બહુપદી વિસ્તરણ આપણે ફક્ત એક્સ જેવા એક જ ડાયમેન્શનમાં જ નહીં કરીએ પરંતુ આપણે તેને એક સ્વાય નિર્દેશમાં કરીશું અમારા યુવી પેરામેટ્રિક ભિન્નતા સપાટીઓ તે કાળજીપૂર્વક જોઈ રહી છે યુવી ના કાર્ય તરીકે બહુપદી ફંક્શન પીઆ સ્પેસ દરમિયાન તમારા એક સ્વાઇજેટ પોઇન્ટના સંદર્ભમાં રજૂ કરે છે તે બધામાં તે ભિન્ન મુદ્દાઓ છે જેની પાસે નો વિસ્તાર ડબલ સમેશનની દ્રષ્ટિએ કરી શકાય છે આઈ પરનો સમશન કે પરનો સમશન વધુ છે અમે એક પ્રોગ્રામ લખી રહ્યા છીએ માટે આઈ એકની બરાબર છે માટે આઈ શૂન્યની બરાબર છે જે માટે એમ માઇનસ ડેટા પોઈન્ટ શૂન્યથી એન માઇનસ ડેટા પોઈન્ટ બરાબર છે અમુક ફંક્શનનું મૂલ્યાંકન કરોશી આઈ અલ્પવિરામ કે નો તમારા પેરામેટ્રિક દ્વારા ગુણાકાર કરવામાં આવે છે યુપીએચ આઈને કે દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તે રીતે આપણે તેને વિસ્તૃત કરીએ છીએ અને માહિતીને ઠીક કરવાનો પ્રયાસ કરો અને આઈ કે પ્રકારની માહિતીના આધારે હું ઈચ્છું છું કે હું કેવી રીતે સપાટી બનાવવાની સ્થિતિ કેવી રીતે કરીશ આ સપાટીના બાંધકામ માટેની કેટલીક મહત્વપૂર્ણ વિભાવનાઓ વિભાગો અને પેચો માટેના બિંદુઓ સાથે જોડાયેલ છે ક્યાં તો તમે એક બિંદુથી અન્ય બિંદુ સુધી અથવા પેચો દ્વારા જોડાવો આપણે કરીશું અમારી પાસે જે છે તે લઘુત્તમ ડેટા પોઈન્ટ છે અમે તેનો ઉપયોગ આ રીતે કરીશું તેને બનાવવા અને નીચેની વસ્તુઓ માટે પરિમાણોને નિયંત્રણ કરો અને આપણને સમય વિશે કંઈક જોઈએ છે ટેન્જન્ટ તેમની નમ્રતા પણ તે માહિતીને આધારે આપણે કાર્યો ને પ્રક્ષેપણનું વર્ણન કરવા માટે મિશ્રણ કરીશું અને પહેલા આપણે હંમેશા વળાંક બનાવીશું અને પછી આપણે સપાટીઓ સાથે જઈશું કોઈ પણ સોફ્ટવેર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં હંમેશા આવા પ્રકારનું પગલું હોય છે આગળના ક્લાસમાં આપણે હરમાઈટ બેજીયાર અને અન્ય સપાટીઓ જેવી વિવિધ પ્રકારની સપાટીઓ વિશે વિગતવાર શીખીશું ખૂબ ખૂબ આભાર